आज हम आ पहुंचे हैं गुणपाखरी गांव में, जहां पर हर साल आदिवासी चित्र विचित्र मेला जो होली होती है उसके 15 दिन के बाद अमावस के दिन यहां पे आदिवासी सारे लोग यहां पे इकट्ठा होते हैं। तो हम आ पहुंचे हैं मेले में और मेले से यहां पे मौजूद है हमारे जो गांव का नाम बोड़ियन तड़ाव है, वहां से उदय भाई सोलंकी हाजिर है। तो हम उनको मेले के बारे में पूछेंगे कि ये मेला किस बारे में यहाँ पे आदिवासी लोग इकट्ठा होते हैं और क्यों होते हैं। उदय भाई, तो यहाँ पे ये जो सब लोग इकट्ठा हुए हैं क्यों हुए हैं, सब इकट्ठा क्यों हुए? ये अपना एक्सपर्ट थी क्या है, एक खून कहता है आदिवासी भाषा में, खून कहता है यानी एना सैत्र वैचित्र मेला में पधरावा। બરાબર, એટલે તમે એવું કહેવા માંગો છો કે આદિવાસી સમાજમાં જે આપણા બાપ દાદા જે ગુજરી ગયા હોય તો એમના અસ્થિ વિસર્જન કરવા માટે અહીંયા આદિવાસી લોકો આપણે અહીંયા ભેગા થઈ ગયા છે? તો આની બીજી મેળા સાથે બીજું શું ઇતિહાસ જોડાયેલો છે તમને ખબર ખરી? મેળા સાથેનો ઇતિહાસ શું જોડાયેલો છે ભરતભાઈ? અહીંયા બીજા આપણા મેળા સાથે આપણી આજે બીજા આપણા અહીંયા એક બોડિયન તળાવ ગામના એક ભાઈ આપણે હાજર છે, કનુભાઈ સોલંકી, કનુભાઈ ઉદાભાઈ સોલંકી. તો મેળો સેના માટે ભરાય છે, એનો ઇતિહાસ સેના સાથે જોડાયેલું છે? કનુભાઈ દલાભાઈ સોલંકી, તમને આ મેળાનો ઇતિહાસ, મેળો કેમ યોજાય છે અને મેળાનો ઇતિહાસ શું છે એ આપણને કનુભાઈ જણાવશે. મેળાના ઇતિહાસમાં આ જે જગ્યા છે ને એ ભારતમાં એક ભવ્ય અને પવિત્ર જગ્યા, પવિત્ર જગ્યા એટલા માટે છે કે ચિત્ર અને વિચિત્ર બંને ભાઈ હતા, બરાબર, અને એ બંને ભાઈએ, એમાંથી એક ભાઈએ જે માતાની એટલી બધી સેવા કરી, એટલી બધી દિન રાત સેવા કરી, એટલે બીજા જે વિચિત્ર ભાઈ હતો કે થોડો એ નામ પ્રમાણે એને થોડી શંકા ઊભી થઈ, અને પછી એમ કે આવી તો માની શું સેવા કરે, અને એને જ્યારે જોયું તો ખરેખર વાસ્તવમાં ભાઈ માની જ સેવા કરતો હોય, એટલે આ આ જે મા દીકરા વચ્ચેના સંબંધ વચ્ચે શંકા કરી તે શંકાનું નિવારણ કરવા માટે આ એક બહુ મોટું પાપ હતું, અને આ બંને ભાઈ ભેગા થઈ અને વિચાર કર્યો કે આપણે મેં ગલત પાપ કર્યું, આશીષ શંકા કરીએ એટલે બંને આનું આ પાપનું નિવારણ હું એમ, એટલે અમારા આપણા સમાજમાં ભાઈ બહેનનો સંબંધ, મા દીકરાનો દીકરીનો સંબંધ, પછી મા બહેનનો સંબંધ પવિત્ર છે, આના વચ્ચે કોઈ શંકા ઊભી થાય તો એનું નિરાકરણ છે ને કે વિશ્વમાં ક્યાંય નથી, એટલે આ બંને ચિત્ર અને વિચિત્ર બંને ભાઈઓ હે ને એ બ્રહ્મા પાસે ગયા, ભગવાન પાસે ગયા અને એની સમસ્યા કે આવી અમારા અહીં ભૂલ થઈ હે તો આનું નિવારણ શું કરવું હે, તો એ આમ કરતા 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 છેલ્લે એમ કે બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માએ કીધું કે ભાઈ કે આનો તો કોઈ આજે જે પાપ થયું એનો કોઈ નિવારણ નહીં, તેમ છતાંય જો તમે સ્વેચ્છાય રીતે કરવા માંગતા હો તો આવી એક આવી આવી સંગમની જગ્યા છે જ્યાં ત્રિવેણી સંગમ હોય હે અને ત્યાં પારસ્થિપણી હોય, અને આ રીતની આ ચિત્ર અને વિચિત્ર આવી જગા હોદતા 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 આખા ભારતમાં એ લોકો પરિભ્રમણ કરે, અને એવી એક જગા એટલે આ જગા છે, આ રીતનો આખો ઇતિહાસ છે. તો બીજું એ કહેવા માંગુ છું કે અત્યારે આદિવાસી સમાજને તમે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે અને આદિવાસી સંસ્કૃતિ ભવિષ્યમાં પણ આપણા છોકરાઓ સાચવતા રહે એના માટે તમે શું મેસેજ કહેવા માંગશો? બસ અમારા આજે વનવાસીની જે પરંપરા છે એ સામાન્ય નથી, અનાદિકાલથી ચાલી આવે, અને આપણી વનવાસીમાં જે પરંપરા છે એ પરંપરા આ પરંપરા બધામાં બંધુત્વની ભાવના ખીલવે, બધા આખા પુંજને એકમાં જોડે, એટલે આખા વિશ્વમાં આ જે પરંપરા છે કે આખા વિશ્વને બંધુત્વની ભાવનાથી જોડે તે પ્રકારની, એટલે આ જળવાવી જોઈએ. ચિત્ર વિચિત્ર કા કનેક્શન આદિવાસી લોકો કે સાથ ક્યું હૈ? ચિત્ર વિચિત્ર કા આદિવાસી કનેક્શન નહીં, એ લોકો આ ફરતા ફરતા ભારતની ભૂમિઓ ભ્રમણ કરતા કરતા આ જગા ઉપર આવે, એ લોકોએ પાપનું નિવારણ કરવા, અને તેનો જે ફાયદો છે અમને મળ્યો અહીંયા અમારા જે પૂર્વજોના અસ્થિ વિસર્જનનું આ એક જગા થઈ ગઈ. લેકિન આદિવાસીઓ કે લે ક્યું બનાઈએ સ્થળ? આદિવાસી હમારે આદિવાસી કે એરિયા મેં એ જગા હતી. અચ્છા, ઇસીલિયે. ઉસી તરહ જો કુંભારિયા હે વહી લોગ વહી ભી જાતે અંબાજી જાતે હે. યા કોટેશ્વર હે ઉસી તરહ જે બ્રહ્માજી કા અગર દૂસરા સ્થાન હે જે રાજસ્થાન મે. આપ કિતને સાલો સે આ રહે હૈ? હમે કેલા વર્ષ થી મેળા મા તો હમારે જો બાપ પૂર્વજ છોટે થે ને ઉસકે સાથ અંગલી પકડ કે ઇસ મેલે મે આતે હે, ઓર ઇસ મેલે કી એક દૂસરી ભી એક મહત્વતા હે, યહાં આકર જે હમારે વનવાસી જો યુવા યુવતી હે અપને જો જીવન સાથી, હા જીવન સાથી કી પસંદગી ભી કરતે હે,
इसीलिए ये इम्पोर्टेड है। तो इस परंपरा से क्या समाज के ऊपर कोई प्रभाव पड़ता है? समाज तो प्रभाव तो बड़ा ही पड़ता है। क्या प्रभाव पड़ता है? हम अलग अलग रहते हैं, डूंगरे में रहते हैं, फिर भी हम इकट्ठे एक जगह पे इकट्ठे होते हैं। ये स्वयं एक शक्ति, एक स्वयं समझन है हमारे पास। तो अभी आपको कोटेडा टाइम्स चैनल के जरिए बहुत सारे लोग सुन रहे हैं, उन्हें आप क्या कहना चाहेंगे? नहीं, ये बढ़िया है। हमारे जो वनवासी कुंज में अगर विश्व को, देश को कुछ दे सकते हैं, तो ये हमारी वनवासी की ये एकता है, ये बंधुत्व की भावना है, ये सब हम विश्व को दे सकते हैं। ओके, थैंक यू।